ગત ડિસેમ્બર 2020 માં લેવાયેલી સીએ ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે ઉપલેટાની વિદ્યાર્થી કૃપાએ ગત લેવાયેલ સીએ પરીક્ષા પાસ કરી પેરેન્ટ્સ અને સમાજ તેમજ ઉપલેટાનું ગૌરવ વધાર્યું છે। ઉપલેટા માં રહેતા અને એડવોકેટ એવા સંજયભાઈ ઉનડકટની પુત્રી કૃપાએ गत डिसेम्बर 2020 में लेवायेल चार्टर्ड एकाउंट परीक्षा पास करी अने पोताना माता पिता नाम रोशन कर्यु छे अने आ परीक्षा पास करवाना पगले तेमने तेमना समाज अने उपलेटा शहर नाम रोशन कर्यु अने गौरव वधार्यु छे। एडवोकेट एवा संजय भाई उनड़कटनी पुत्री कृपाए गत डिसेम्बर 2020 में लेवायेल सीए नी एक्जाम में परीक्षा आपी हती जेनु परिणाम जाहिर थई गयु छे त्यारे आ परीक्षा में उपलेटा ने कृपाए परीक्षा पास करी अने उपलेटा ना गौरव वधार्यु छे। कृपाए वर्ष 2011 मा राजकोट मा अभ्यास करी अने धोरण 12 कॉमर्स मा 97 पीआर मेळवेल हता जे बाद कृपाए राजकोट ना अलग अलग चार जग्या परथी कोचिंग लीधा अने अंदाजे 7 वर्ष सुधी सतत मेहनत करी अने पास करी छे। नवेम्बर 2020 मा सीए नी एक्जाम्स आपेली हती अने जेनु रिजल्ट हमणा आव्यु छे अने मे पास कर्यु छे। ए दरमियान मारा पप्पानी तबियत थोड़ी बगड़ी गई थी, एमने ब्रेन स्ट्रोक आवेलो हतो अने ए बधु अफेक्ट थातु तू अने ए छता मैं 12-14 कलाक दिवस में वांचेलू छे अने कारण के ए बधु अफेक्ट थाय आपणे आपणा भणवामां एटलू कॉन्सन्ट्रेशन ना करी शकीए, पण हूँ एवुं कहीश के ई बधु ई बधा होवा छता अगर आपणे मेहनत करता रहेशुं तो आ આપણેથી થાય એટલું આપણે પ્રિપેરેશન કરશું તો આપણે આ ગોલને અચીવ કરી શકશું। હું બીજા સીએ સ્ટુડન્ટ્સને પણ એમ જ કહીશ કે આ કોર્સ આપણને ખબર છે કે ઇઝી નથી, તો આપણે પ્રોપર પ્લાનિંગ સાથે અને એક્ઝિક્યુશન સાથે અગર કરીએ, અગર એક્ઝામના આગલા દિવસે આપણે કેવી રીતે પ્રિપેરેશન કરીએ, કયા સબ્જેક્ટને ટોપિકને આપણે કેટલું ઇમ્પોર્ટન્સ આપીએ, અગર એ બધું પ્રોપરલી પહેલાંથી પ્લાન હશે તો આપણી એક્ઝામ્સ એ રીતે સારી જશે અને રિઝલ્ટ ઉપર અફેક્ટ થશે। સીએની પરીક્ષા ત્યારે વાત કરીએ, આ સીએની એક્ઝામની તો કુલ 1,13,034 વિદ્યાર્થીઓએ નવેમ્બર 2020માં આપી હતી। આ સીએની પરીક્ષા જેમાંથી કુલ 11,067 વિદ્યાર્થીઓ જ પાસ થયા છે, ત્યારે આ નવેમ્બર 2020માં લેવાયેલી સીએની પરીક્ષાનું કુલ પરિણામ આવ્યું હતું 9.78%, જેમાં આ કૃપાએ પણ પાસ કરી છે। સીએની પરીક્ષા ઉપલેટા લોણા સમાજમાં અને ઉપલેટા ઉનડકટ પરિવારમાં સીએની પરીક્ષા પાસ કરનાર છે પ્રથમ છે આ કૃપા, કે જેને સીએની પરીક્ષામાં કુલ 800 માર્કમાંથી 450 માર્ક મેળવી અને આ પરીક્ષા પાસ કરી છે અને હવે આગળ નોકરી કરવાનું પણ વિચારી રહી છે। સાથે એવું પણ જણાવેલ કે આગળ આ સીએના ક્ષેત્રના વધુ અનુભવ કરી અને આગળ પોતાની કારકિર્દી બનાવવાનું પણ સાથે સાથે વિચારી રહી છે। કૃપાએ 1,00,000થી વધારે લોકોએ પરીક્ષા આપેલ છે, જેમાંથી 11,000 આસપાસ લોકો પાસ થયા છે। આ કોર્સ ઇઝી નથી, બધાને ખબર છે કે આમાં ફેલિયર્સ આવશે, ત્યારે આપણે એ ફેલિયરને આપણને એટલી અસર ન થવા દઈએ અને આપણે આપણી મહેનત કરતા રહેશું તો એક દિવસ એવો જરૂર આવશે કે આપણે આપણને આ ડિગ્રી મળી જશે, અચીવ કરી લેશું અને આપણે આપણા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવી શકશું। આ સમય દરમિયાન એવું થશે કે તમારા સામાજિક પ્રસંગો આવશે, તમારે ફોનથી ડિસ્ટ્રેક્શન્સ થશે એક્સેટ્રા, પણ ત્યારે આપણે આપણા સોશિયલ મીડિયાને બંધ કરી આપણા સામાજિક પ્રસંગોને અટેન્ડ ના કરીએ અને આપણા આપણી ઉપર ધ્યાન દઈએ, આપણા કરિયર માટે સેક્રિફાઈસીસ કરીએ તો શાયદ આ દિવસ આપણને જોવા મળશે કે આપણે આપણને ડિગ્રી મળી જાય। પરિવારજનોનો કેવો સહકાર હતો? તે લોકોએ મને બધું સહકાર આપેલો હતો, કાંઈ એવું નહોતું કે આ વસ્તુ મને જોઈએ છે અને મને નથી મળતી। એ લોકો મને હંમેશા એવું જ કહેતા કે તું તારા ભણવા ઉપર ધ્યાન આપ, બીજા બધું અમે હેન્ડલ કરી લેશું। ઇવન મારા પપ્પા મમ્મી ભાઈ બધા એવું કહેતા કે તું બીજી કાંઈ ચિંતા ન કર। આ ટાઈમે જ્યારે આવી રીતે પપ્પાને ઠીક નહોતું ત્યારે મારો ભાઈ ને બધા એમ કહેતા કે તું ખાલી તારા ભણવામાં ધ્યાન આપ, બીજું બધું અમે હેન્ડલ કરી લેશું। અને પોતાની બીકોમની પણ સ્નાતક ડિગ્રી પૂરી કરી છે। આ એક્ઝામ પાસ કરવા માટેની તૈયારીઓ દરમિયાન કૃપાના પિતાની પણ આર્થિક સ્થિતિ અને તબિયત પણ ખૂબ બગડી ગઈ હતી, છતાં પણ હિંમત રાખી અને મનોબળ બનાવીને એક્ઝામ પાસ કરી છે અને સૌ કોઈનું ગૌરવ વધાર્યું છે। કોરોના કાળની મહામારી દરમિયાન જ આપી હતી,
પરીક્ષા કૃપા જણાવે છે કે ઓનલાઈન અભ્યાસથી તેમને મહત્વનો ફાયદો થયો હોવાનું પણ જણાવે છે. આ કૃપાને કહે છે સતત સંઘર્ષ કરવાનો અને આવી મુશ્કેલીઓ ભરી એક્ઝામો આપનારાઓ માટે કૃપા જણાવે છે કે જ્યારે આવી પરીક્ષાઓ પાસ કરવી હોય તો તેમના માટે તમામ પરીક્ષાર્થીઓએ પોતાના સામાજિક જીવનથી દૂર રહેવું પડે છે ત્યારે આવી પરીક્ષાઓ પાસ થઈ શકે છે. આવી મહેનત કરી મળેલ સફળ પરિણામ બાદ આ વિદ્યાર્થિનીના માતા પિતા જણાવે છે કે દરેક માતા પિતાએ તેમની દીકરીઓને આવી રીતે સહયોગ આપવો જોઈએ જેથી જ્યારે દીકરી સાસરે જાય ત્યારે તેમને આર્થિક મુસીબતો ઊભી થાય ત્યારે આ દીકરીઓ તેમના પતિ પરિવાર અને સંતાનોને તરી શકે આ મદદરૂપ થઈ શકે. કાનભાઈ સુવા, ZSTV, ઉપલેટા.